મોટામિયા માંગરોલના ગાદી નજીક એક સંબિના ચા ઘેર ઘેર ગૌપાલકના ઉપદેશક કોમી એકતાના હિમાયતી પીરઝાદા હઝરત નિઝામુદ્દીનનો 62મો ઉર્સ છોટા ઉદેપુર ખાતે યોજાઈ રહ્યો છે. કોમી એકતાના દર્શન સમાન દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના હિન્દુ મુસ્લિમ અનુયાયીઓ મોટી સંખ્યામાં ભાગ દર વર્ષે લે છે તો છોટાઉદેપુર ઉર્સમાં આવતા રહેતા હોય છે. આ સન થિયેટર ફરી ઘેર ઘેર ગાયો પાળો ગાયનું રક્ષણ કરોના સૂત્ર આપી દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં સુફિસન થઈ ગયા હતા. મોટી સંખ્યામાં દક્ષિણ ગુજરાતના હિન્દુ ભાઈઓ અનુયાયીઓ 3 દિવસ છોટાઉદેપુર આવી તેમની દરગાહ પર ભક્તિ કરવા માટે આવે છે અને આ 2 દિવસ દરમિયાન શુદ્ધ શાકાહારી ભોજનનું ભગત પરિવાર તરફથી આયોજન કરવામાં આવે છે. છોટાઉદેપુર ખાતે શાહ હઝરત નિઝામુદ્દીન ચિશ્તી ફરીદી નો સંદલ અને ઉર્સ 2 દિવસથી ઉજવાઈ રહ્યો છે, જેની અંદર સમગ્ર ગુજરાતમાંથી અને છોટાઉદેપુરના આજુબાજુના ગામોમાંથી પુષ્કળ પ્રમાણમાં એમના આશિકો, એમના મુરીદો, એમના ભક્તો આવ્યા છે. એમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ અને દલિત અને ટ્રાઇબલ એટલા બધા લોકો આવ્યા, સંદલમાં ભાગ લીધો. ગઈકાલે સંદલના પ્રોસેસનમાં 1000 માણસો ઉમટી પડ્યા. આજે ઉર્સમાં લોકો ન્યાસ પ્રસાદ લઈ રહ્યા છે અને આજે ઉર્સમાં મહેફિલે શમા ભજનોનો પ્રોગ્રામ થશે, ગઈકાલે પણ થયો. આ ચિશ્તિયા ગાદીનો મેસેજ છે. આ ગાદીનો મુખ્ય મેસેજ છે, હિન્દુ મુસ્લિમ એક સંપી અને ઘેર ઘેર ગાય પાડો. હઝરત શાહ નિઝામુદ્દીન બાવાએ કોમી એકતા માટે ખૂબ કામ કર્યું, વ્યસન મુક્તિ માટે ખૂબ કામ કર્યું. છોટાઉદેપુર સ્થિત હાજી પીર નિઝામી ચિશ્તી ફરીદી બાવા સાહેબનો 62મો ઉર્સ મેળાની 3 દિવસીય ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ગુજરાતભરમાંથી હિન્દુ મુસ્લિમ ભાઈઓ છોટાઉદેપુર પધારેલ છે. તેમાં તેમને રહેવાની શુદ્ધ શાકાહારી ભોજનની વ્યવસ્થા ભગત પરિવાર તરફથી કરવામાં આવે છે. તેમાં સૌ હિન્દુ મુસ્લિમ ભાઈઓ ભોજનનું લાવો લે છે. તેમાં છોટાઉદેપુર પોલીસ અધિકારીઓ, નગરપાલિકા સૌ અમને સારી રીતે સાથ સહકાર આપે છે, તે બદલ અમો સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. રફીક મકરાણી સાથે NS ગુજરાત ન્યૂઝ છોટાઉદેપુર.